નડિયાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ યથાવત રહી. સતત વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરનું વૈશાલી ગરનાળું, માઈ મંદિર ગરનાળું તેમજ રબારીવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાતા હોસ્પિટલમાં આવતા જતા લોકોને ભારે હાલાકી થઈ. તેમજ ગંદા ગટરના પાણીની કાંસની દિવાલ તૂટી જતા ગટરના પાણી પણ મિક્સ થતા રોગચાળો ફેલાય તેવી ગંદકી ઉભરાઈ રહી છે. નવસારીમાં મેઘમહેર યથાવત જોવા મળી. નવસારીના ત્રણ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 3 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ. શહેરની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ હતી. નસવાડી તાલુકામાં ભારે ઉકળાટ બાદ મેઘ સવારી આવી પહોંચતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી. તાલુકામાં સારો વરસાદ પડતા કપાસ, તુવેર, મકાઈના પાકને જીવતદાન મળતા જ્યાં એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છે જ્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. નસવાડીની એસડી સોલંકી વિદ્યા મંદિરના ગ્રાઉન્ડ તેમજ જ્ઞાનદીપ સોસાયટીમાં પાણી ભરાયા. વર્ષોથી સમસ્યા યથાવત રહેતા સોસાયટીના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો રજૂઆત સાંભળતા નહીં હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી છે જયારે બીજી તરફ એસબી સોલંકી વિદ્યા મંદિરનું ગ્રાઉન્ડ છે તેની અંદર વરસાદ ઘૂંટણ સમયમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદથી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ જે કમ્પાઉન્ડ છે તેમાં પાણીનો નિકાલ નથી અને ગ્રામ પંચાયત કોઈ વ્યવસ્થા કરતી નથી. ત્યારે નસવાડીના નાનદીપ સોસાયટીની અંદર પણ પાણી ભરાયા છે. સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. બીજી તરફ જે આવા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાતા જે સ્કૂલમાં આવનાર બાળકોને મુશ્કેલી પડે તેવી સ્થિતિ છે. રફીક દણીવાલા, જીએસટીવી, છોટાઉદેપુર. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના રસરંગ લોકમેળાની મુલાકાતે કૃષિમંત્રી રાઘવજી પટેલ આવી પહોંચ્યા. રાઘવજીભાઈ પટેલ રાજકોટના પ્રભારી મંત્રી પણ છે. લોકમેળાના 5મા દિવસે તેઓએ મજા માણી હતી. તેમણે ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી. હવે નદી નાળા ચેકડેમનો ઉપયોગ કરી પિયતનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવશે. મહત્વનો એવો આ લોકમેળો હોય, હું પણ આજે આ લોકમેળાની એનું પ્રદર્શન પણ રાખ્યું છે. એની મુલાકાત લીધી, પોલીસ ખાતાના સ્ટોલની પણ મુલાકાત લીધી અને ખૂબ આનંદ થયો. પરંપરાગત જે આપણા શસ્ત્રો હતા એ પણ જોયા, આધુનિક શસ્ત્રો જોયા. પોલીસ ખાતું કઈ રીતે કામગીરી કરે છે, કઈ રીતે સમાજને ઉપયોગી થાય છે, કઈ રીતે ગુનેગારોને પકડે છે, આ બધું હું ફજર ફાળકામાં બેઠો નથી પણ આજે મને ફજર ફાળકામાં બેસવાનો.